સમય માટે સ્થગિત રાખવામાં આવી છે. હાલ 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યો છે, ત્યારે હંગામી પુલ ઉપર પાણી આવે તેવી સંભાવના દેખાતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા છે. નર્મદા ડેમના રિવરબેડ પાવર હાઉસના 3 ટર્બાઇન ચાલુ થતાં નર્મદા નદીમાં 30 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેથી નર્મદા નદીની જળ સપાટી 2 મીટર વધવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે, જેથી સુરક્ષાને ધ્યાને લઈ હાલ 10 દિવસ પહેલા જ પરિક્રમા સ્થગિત કરાઈ છે. તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સચેત કરાયા છે. આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કાંઠાના ગામોને પણ સાવચેત કરી રાત્રિ દરમિયાન નર્મદા નદીમાં નહીં જવા સૂચના અપાઈ છે. બીજી બાજુ નર્મદા નદી પંચકોશીમ પરિક્રમા હાલ ચાલુ છે, ત્યારે હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા માટે રામપુરા જઈ રહ્યા છે. તિલકવાડા અને શહેરા વચ્ચે પરિક્રમાવાસીઓ માટે હંગામી પુલ બનાવ્યો છે, એની ઉપરથી પાણી જવાની સંભાવના હોવાથી હાલ બ્રિજ બંધ કરાયો છે, જેથી સુરક્ષાને ધ્યાને લઈ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને અટકાવી પરત મોકલવામાં આવી રહ્યા છે. નર્મદા પરિક્રમા હાલ સ્થગિત કરી ભક્તોને સાથ સહકાર આપવા તંત્રએ અપીલ કરી છે.